गुड मॉर्निंग विद्यार्थियों, धोरण 12 એકાઉન્ટ માં આપણે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ ચેપ્ટર ચાલે છે। એમાં મેં તમને આગળ એક દાખલો શીખવાડ્યો હતો, હવે આપણે અહીંયા આગળ બીજો દાખલો શીખીએ છીએ। દરેક દાખલાની રીત અલગ અલગ હોય છે, બરાબર, પણ કરવાનું સેમ જ હોય છે। તો જો અહીંયા મેં અહીંયા ડાયરેક્ટ જવાબ લખ્યો છે, મારી પાસે જગ્યા નથી એટલે સૌથી પહેલા આપણી પાસે જે આવકો હોય એ લખી દેવાની। તો અહીંયા 2016 માં 8 લાખ છે વેચાણની ઉપજ અને 2017 માં 9 લાખ છે, એટલે 8 લાખ ના 9 લાખ થયા છે, 1 લાખ નો વધારો થયો છે। હવે જે 12.50% છે એ આપણે કેવી રીતે કરવાના છે, તો 1 લાખ ભાગ્યા 8 લાખ ગુણ્યા 100 કરશો તમને, એટલે 12.50% તમને મળશે। પછી અન્ય આવકો આપી છે, તો 2016 માં 1 લાખ થઈ છે અને 2017 માં 2 લાખ થઈ છે, એટલે વધારો કેટલો થયો, 1 ના 2 લાખ થયા છે, 1 લાખ નો વધારો થયો છે। તો આમાં પણ 1 લાખ ભાગ્યા 1 લાખ કરીશું ગુણ્યા 100, એટલે જવાબ આપણો એનો એ જ 100 નો 100 જ મળશે, બરાબર। પછી કુલ આવકોનું ટોટલ, તો 8 + 1 લાખ એટલે 9 લાખ, 9 લાખ + 2 લાખ 11 લાખ, અને 1 લાખ ને 1 લાખ 2 લાખ। પણ આમાં તમારે 12.50 + 100 કરવાનું નથી, આમાં પણ તમારે 2 લાખ ભાગ્યા 9 લાખ કરવાનું છે ગુણ્યા 100, એટલે તમને 22.22 જવાબ મળશે। પછી ખર્ચાઓ, તો વપરાયેલ માલની પડતર 3 લાખ આપી છે, નાણાકીય ખર્ચાઓ 60,000, બરાબર, ઘસારો 40,000, અને અન્ય ખર્ચાઓ 2 લાખ આપ્યા છે 2016 માં, એ રીતે 2017 માં છે 3,30,000 વેચેલ માલની પડતર, પછી નાણાકીય ખર્ચાઓ 60,000 છે, ઘસારો 40,000 છે, અને અન્ય ખર્ચાઓ 1,80,000 છે। હવે અહીંયા જો 3 લાખના 33 એટલે કે 30,000 નો વધારો થયો છે, 30,000 ભાગ્યા 3 લાખ ગુણ્યા 100 કરશો તો મળશે 10। પછી નાણાકીય ખર્ચાઓ 2016 માં 60,000 છે અને 2017 માં પણ 60,000 છે, એટલે કોઈ વધારો ઘટાડો થયો નથી, તો આપણે ટકા પણ શોધી શકીએ નહીં। એવી રીતે ઘસારામાં પણ એવું છે, 2016 માં ઘસારો 40,000 છે અને 2017 માં પણ 40,000 છે, એટલે કોઈ વધારો ઘટાડો થયો નથી, એટલે ત્યાં પણ બેસ। પછી અહીંયા અન્ય ખર્ચાઓ 2016 માં 2 લાખ છે અને 2017 માં 1,80,000 છે, એટલે કે વધારો ઘટાડો 20,000 નો થયો છે, એટલે આપણો જવાબ આવ્યો છે -10,000। હવે અહીંયા આપણે 3 લાખ + 2 લાખ 5 લાખ અને 1 એટલે કે 6 લાખ ટોટલ થયું છે, 9 લાખમાંથી 6 લાખ માઇનસ કર્યા, એટલે આવક પહેલાનો નફો 3 લાખ મળ્યો છે, 11 લાખમાંથી 6 લાખ 10,000 માઇનસ કરીશું તો 4 લાખ 90,000, અને 2 લાખમાંથી 10,000 એટલે કે 1 લાખ 90,000 મળ્યો છે, બરાબર। પછી આપણને 30% આવકવેરો આપ્યો છે, તો તમારે 3 લાખના 30% કરવાના એટલે 90,000, 4 લાખ 90,000ના 30%, 1 લાખ 47,000, 1 લાખ 90,000ના 30% એટલે 57,000 મળશે, અને અહીંયા આપણે ટકા, તો કે 57,000 ભાગ્યા 90,000 કરવાના છે, એટલે તમને 63.63% મળશે। 3 લાખમાંથી 90,000 માઇનસ કરીશું તો 2 લાખ 10,000 આવક આપણને આવકવેરા બાદ કર્યા પછીનો નફો મળ્યો છે, 4 લાખ 90,000 માઇનસ 147, 3 લાખ 43, 1 લાખ 90,000 અને 57 એટલે 133, બરાબર। તો આવી રીતે તમારે 16-17 હોય, કોઈ પણ વર્ષ હોય, એનો જે વેચાણ ઉપજ હોય એને સરખાવવાના છે અને એના ટકા ગણવાના હોય છે, બરાબર। અત્યારે આપણે આ દાખલો અહીંયા રાખીએ છીએ, હવે નેક્સ્ટ વિડીયોમાં હું તમને આગળ બીજા દાખલા છે એની સમજૂતી આપીશ, બરાબર। ચલો, થેન્ક યુ।